गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे ग्रामरना बे टॉपिक जोया हता, एक चेन्ज द जेन्डर अने एक चेन्ज द पर्सन। आजे आपणे टेक्स्टबुक नो पहेलो यूनिट चलावा जई रह्या छे, चित्ता स्टीयर्स। आशा राखुं छुं के तमारी पासे दरेक पासे बुक हशे। तो अहींया जे मे पेरेग्राफ लख्या छे, आजे तमने पाठ समजावुं छुं, एना स्पेलिंग अने एना उपरथी बनता प्रश्नो तमने हुं सेन्ड करी दईश। तो चलो जोईए आजे आपणा यूनिट नो यूनिट नंबर 1, चित्ता स्टीयर्स, मतलब के चित्ताना आंसू। बराबर, तो पहेलो पेरेग्राफ छे आपणी पासे, लॉन्ग लॉन्ग अगो, मतलब कि घना घना समय पहला, अ जुलू हंटर। जुलू एटले एक जाति छे, शिकारीओनी एक जाति छे अहीं। तो जुलू नो मतलब कोई गुजराती થતું નથી, પણ એક જાતની જે હન્ટર શબ્દ આપ્યો છે, હન્ટર એટલે શિકારી। તો અહીંયા એક આદિવાસીની જાતિનું નામ છે જુલુ। તો ઘણા ઘણા વર્ષો પહેલા જુલુ હન્ટર, એક જુલુ નામનો જે શિકારી હતો, જુલુ જાતિનો શિકારી, વોઝ સિટિંગ, બેઠો હતો અંડર અ ટ્રી। ક્યાં બેઠો હતો? એક વૃક્ષની નીચે। તો ઘણા ઘણા સમય પહેલા એક જુલુ જાતિનો શિકારી એક ઝાડ નીચે બેઠો હતો। His name was Idi. એનું નામ હતું Idi. His name was Idi. He saw a large herd. હર્ડ નો મતલબ થાય છે ટોળું, પ્રાણીઓનું ટોળું। મનુષ્યના ટોળા માટે આપણે ક્રાઉડ શબ્દ વાપરીએ છીએ, પરંતુ આ શબ્દ પ્રાણીઓના ટોળા માટે વપરાય છે। તો પ્રાણીઓના ટોળા માટે આપણે શબ્દ વાપરીશું હર્ડ। તો એનું નામ ઈડી હતું। હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર, હરોનું એક મોટું ટોળું જોયું। ગ્રેઝિંગ, ગ્રેઝિંગ એટલે ચરતું, ગ્રેઝિંગ નો મતલબ થશે ચરવું, ગ્રેઝ એટલે ચરવું થાય। તો ચરતું જોયું ક્યાં? ઇન ધ લશ ગ્રીન મેડો। લશ ગ્રીન એટલે લીલુંછમ, મેડો એટલે મેદાન, ફિલ્ડ, ખેતરો। બરાબર, તો ઘણા ઘણા સમય પહેલા એક જુલુ જાતિનો શિકારી એક ઝાડ નીચે રહેતો હતો, એનું નામ હતું ઈડી। હી સો લાર્જ હર્ડ ઓફ ડિયર, એને એક મોટું ટોળું જોયું। તો હર્ડ નો મીનિંગ મેં તમને સમજાવ્યું, હર્ડ એટલે પ્રાણીઓનું ટોળું, પ્રાણીઓના ટોળા માટે જ વપરાશે। તો હર્ડ નો મતલબ થશે ટોળું, ગ્રેઝિંગ એટલે ચરવું। તો ચરી રહ્યું હતું, ક્યાં ચરી રહ્યું હતું? લશ ગ્રીન મેડો। બરાબર છે, તો આપણો પહેલો પેરેગ્રાફ, તો પહેલો પેરેગ્રાફ નો આખી વાક્ય રચના ખબર પડી ગઈ હશે, ગુજરાતી ખ્યાલ આવી ગયું છે કે ભાઈ ઘણા ઘણા સમય પહેલા એક જુલુ જાતિનો શિકારી એક ઝાડ નીચે બેઠો હતો, એને એક પ્રાણીઓનું એટલે કે હરણોનું ટોળું જોયું, લીલાછમ મેદાનમાં ચરતું। બરાબર, અને સ્પેલિંગ આવે પહેલા પેરેગ્રાફમાં, તો હન્ટર એટલે શિકારી, લશ ગ્રીન લીલુંછમ, લશ ગ્રીન નો મતલબ થશે લીલુંછમ, હર્ડ એટલે ટોળું, પ્રાણીઓનું ટોળું, ગ્રેઝિંગ એટલે ચરવું, અને મેડો એટલે મેદાન। ચલો, તો એ શિકારીએ હરણના ટોળાને જોયું, હી સેડ ટુ હિમસેલ્ફ, હવે ઝાડ નીચે બેઠો હતો, એ સ્વગત એટલે કે જાતે બોલ્યો, ત્યાં ઝાડ નીચે બેઠો બેઠો જાતે જ બોલ્યો, શું બોલ્યો? ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, ખરેખર આ હરણો અદ્ભુત છે। એ ઝાડ નીચે બેઠો બેઠો હરણોને જોઈને બોલવા લાગ્યો કે ભાઈ ખરેખર આ હરણો અદ્ભુત છે, બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ। હવે શું બોલે છે બેઠો બેઠો? કે ખરેખર હરણો તો સારા છે, પણ મારે એને માંથી એકાદને પકડવા માટે દોડવું પડશે, કે આઈ હેવ ટુ રન અ લોટ, એમ કે છે કે મારે એમને પકડવા માટે દોડવું પડશે, બરાબર, ખૂબ જ દોડવું પડશે। તો એનો મતલબ આ વાક્ય પરથી તો ખ્યાલ આવી જાય છે કે આ શિકારી છે તો એ કેવો દેખાય છે? આળસુ, કેમ કે હરણો સામે છે, પરંતુ આ વ્યક્તિ એમ બોલે છે કે ભાઈ મારે એને માંથી એકાદ હરણને પકડવું છે, તો કે મારે એની પાછળ કે ખૂબ જ દોડવું પડશે। કાન દેર બી એની ઇઝી વે ટુ ગેટ વન, અને શું બોલે છે પાછો? કે શું કોઈ સરળ રસ્તો નથી, કોઈ સરળ માર્ગ નથી એમાંથી એકાદને મેળવવાનો, મતલબ બેઠા બેઠા એમ કે મારી પાસે હરણ આવી જાય, બરાબર। તો આના શબ્દો પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે તે એક આળસુ શિકારી હતો। તો બીજો પેરેગ્રાફ, તો તે જાતે બોલ્યો કે ભાઈ ખરેખર આ હરણો કેવા છે? વન્ડરફુલ છે, અદ્ભુત છે, બટ આઈ હેવ ટુ રન અ લોટ, મારે ખૂબ જ દોડવું પડશે, ટુ કેચ વન ઓફ ધેમ, એમાંના એકાદને પકડવા માટે મારે કે ખૂબ જ દોડવું પડશે। કાન દેર બી એની ઇઝી વે, કોઈ સરળ માર્ગ નથી ટુ ગેટ વન, એકાદ હરણને મેળવવાનો, એમાં કોઈ નવા સ્પેલિંગ આવ્યા નથી તમારી પાસે, બરાબર। ચલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ, સડનલી, સડનલી નો મતલબ થશે અચાનક। હી સો ફિમેલ ચિત્તા, ફિમેલ ચિત્તા એટલે માદા ચિત્તા જોઈએ, ને અચાનક એની નજર એક ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તા ઉપર પડી। ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, અચાનક એની નજર
કોના ઉપર પડી એક ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તા ઉપર પડી જે શું કરી રહી હતી ક્રાવલિંગ ક્રાવલિંગ એટલે સરવવું થાય શરીરના બળે ચાલવું મતલબ નીચે બેસીને જવું તો ક્રાવલિંગનો મતલબ થાય સરવવું જનરલી જે સાપ કે ગરોળી કે અન્ય પ્રાણીઓ જે શરીરના બળે ચાલે છે ત્યારે આપણે કહી શકીએ કે ભાઈ ક્રાઉલ ક્રાઉલનો મતલબ સરકવું નીચે બેસીને ચાલવું તો હી સો ફિમેલ ચિત્તા એને એક માદા ચિત્તા જોઈ ક્રાવલિંગ સાયલેન્ટલી શાંતિથી નીચે બેસીને જતી ક્લોઝર એટલે નજીક પાસે ક્યાં કોની પાસે જઈ રહી હતી ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ ચરતા પ્રાણીઓ એટલે કે જે પેલા હરણો ચરી રહ્યા હતા એની પાસે આ માદા ચિત્તા ધીમે ધીમે શાંતિથી નીચે બેસીને આ પ્રાણી ટોળા પાસે જઈ રહી હતી ચલો પછી એ માદા ચિત્તાએ શું કર્યું ધેન શી લેફ્ટ લેફ્ટ એટલે કૂદકો મારવો ઝંપડેનો સમાન આપી છે શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર પછી આ માદા ચિત્તાએ જેવી એ ચરતા જે હરણો હતા એની પાસે ગઈ અને અચાનક કૂદકો માર્યો અને એક હરણ પકડી લીધું આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી હર ટુ યંગ કપ્સ કપ્સ નો મતલબ થશે બચ્ચા યંગ વન્સ બેબીઝ જેને આપણે કહીએ છીએ તો થોડા સમય પછી એના બે બચ્ચા જે હતા હર યંગ ટુ કપ્સ એટલે નાના બે બચ્ચા કેમ આઉટ ઓફ ધ બુશ બુશ એટલે ઝાડી થોડા સમય પછી એના બે બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા એને શિકાર કરી લીધું એક હરણને પકડી લીધું થોડા સમય પછી જે આ માદા ચિત્તા હતી એના બે બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા ધે ઓલ એન્જોય ધેર મીલ તેઓ બધાએ ભેગા થઈને પોતાના ભોજનનો આનંદ માણ્યો તો આપણો ભાગ ત્રીજો પેરેગ્રાફની સ્ટોરી ફરીથી એકવાર સમજી લઈએ કે પેલી જે વ્યક્તિ હતો જેનું નામ ઈદી હતું જે જુલુ જાતિનો શિકારી હતો એને અચાનક એની નજર ક્યાં પડી એક માદા ચિત્તા ઉપર જે ધીમે ધીમે સરકતી આ પેલા હરણોના ટોળા પાસે જઈ રહી હતી પછી માદા ચિત્તાએ શું કર્યું અચાનક કૂદકો માર્યો અને એકાદ હરણને પકડી લીધું પછી થોડા સમય પછી ઝાડીમાંથી એના બે બચ્ચા બહાર આવ્યા અને આ જે ચિત્તા ફેમિલી જે હતું મેં પોતાનો ભોજનનો આનંદ માણ્યો તો આ પેરેગ્રાફની અંદર સ્પેલિંગ આવ્યો બુશ બુશનો મતલબ થશે ઝાડી નવો શબ્દ છે તમારા માટે કબ્સનો મતલબ થાય બેબીઝ યંગ વન્સ એટલે કે બચ્ચા યંગ વન્સ એટલે નાના બચ્ચા બરાબર છે તો કબ્સ એટલે બચ્ચા ફિમેલ એટલે માદા ચિત્તા થશે ક્લોઝરનો મતલબ થશે નિયર મતલબ નજીક સાયલેન્ટલી તો તમને ખબર છે શાંતિપૂર્વક ક્રાવલિંગનો મતલબ મેં સમજાવ્યો કે શરીરના બળે ચાલવું સરકવું ચલો નેક્સ્ટ આગળ જોઈએ ઇટ ઇઝ આઈઝ બ્રાઇટન બ્રાઇટનનો સ્પેલિંગ તમારે આવી ગયો છે વનદેવીના પાઠમાં ધોરણ 8 ની અંદર તો બ્રાઇટન એટલે ચમકવું અચાનક ઈદીની આંખો ચમકી ઉઠી બ્રાઇટન અચાનક એની આંખો ચમકી ઉઠી શનાથી ચમકી ઉઠી ધે સ્પાર્કલ સમાનાર્થી શબ્દ બ્રાઇટન બોલો યા સ્પાર્કલ બોલો બરાબર અથવા તો બીજો શબ્દ પણ છે શાઇન બ્રાઇટન સ્પાર્કલ યા શાઇન આ બધા સમાનાર્થી શબ્દો છે તો ઇટ ઇઝ આઈઝ બ્રાઇટન અચાનક ઈદીની આંખો જે હતી આ શિકારી જે હતી એની આંખો ચમકી ઉઠી ધે સ્પાર્કલ વિથ એન આઈડિયા શનાથી ચમકી ઉઠી એક વિચારથી એટલે કે આ શિકારીના મગજમાં એક વિચાર આવ્યો એ વિચારથી એની આંખો ચમકવા લાગી હી એન્વીડ એન્વીનો મતલબ થાય ઈર્ષા કરવી હી એન્વીડ ધ કપ્સ એને બચ્ચા ઉપર ઈર્ષા કરી કોને ઈર્ષા કરી શિકારીએ બચ્ચા ઉપર ઈર્ષા કરી શિકારીનું નામ હતું ઈદી તો એને બચ્ચા ઉપર ઈર્ષા કરી અને શું બોલ્યો કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ શું આ બચ્ચા જેટલો નસીબદાર હોઈ શકું નહીં કેન આઈ બી અ લકી એ બચ્ચાને કેવા ગણાવે છે નસીબદાર એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ આ સુંદર બચ્ચા છે એના જેવો કે હું નસીબદાર ના હોઈ શકું કેમ એને લકી ગણાવે છે તો આગળ જોઈએ દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ બચ્ચાને કેમ એને લકી કીધા કારણ કે આ બચ્ચાને કોઈ પણ જાતના પ્રયત્ન એફર્ટ એટલે પ્રયત્ન કોઈ પણ જાતના પ્રયત્ન વગર એમને બેઠા બેઠા ખાવાનું મળ્યું એટલે આ શિકારી આળસુ તો હતો જ એને જોયું કે ભાઈ બચ્ચાને એની માતાએ બેઠા બેઠા લઈને ખાવાનું આપ્યું બચ્ચાએ કોઈ પ્રયત્ન કરવાનું પડી નહીં એટલે પ્રયત્ન કર્યા વગર બચ્ચાને ખાવાનું મળ્યું એટલે એ બોલ્યો કે ભાઈ આ બચ્ચા ખરેખર નસીબદાર છે તો કે હું એમના જેવો નસીબદાર હોઈ શકું નહીં તો એફર્ટ એટલે પ્રયત્ન કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર શું મારી પાસે પણ એમની માતા જેવો કોઈ શિકારી હોઈ શકે નહીં કેન આઈ હેવ અ એટલે હોવું હન્ટર એટલે શિકારી લાઈક ધેર મધર એની માતાની જેમ કે મારી પાસે પણ શિકારી હોઈ ના શકે હી થોટ એને વિચાર્યું બરાબર તો અહીંયા પણ બે ત્રણ સ્પેલિંગો આવ્યા નવા તમારી પાસે બ્રાઇટન એટલે ચમકવું થશે સ્પાર્કલ એટલે પણ ચમકવું એન્વી એટલે ઈર્ષા કરવી એફર્ટ એટલે પ્રયત્ન બરાબર તો આ જે પેરેગ્રાફ મેં તમને સમજાવ્યા એમાંથી કેટલાક
સ્પેલિંગ પ્રશ્નો જોઈએ છીએ આપણે કે ભાઈ હુ વોઝ ઈડી તો તમને ખ્યાલ છે કે ભાઈ ઈડી કોણ હતો તો તમને ખ્યાલ છે કે એક જુલુ જાતિનો શિકારી હતો તો બસ તમારે એક લખવાનું છે કે ભાઈ ઈડી વોઝ અ જુલુ હન્ટર ઈડી વોઝ અ જુલુ હન્ટર વોટ ડીડ ઈડી સી હવે ઈડીએ શું જોયું તો તમને ખ્યાલ છે કે ભાઈ હરણનું ટોળું જોયું એક લીલાછમ મેદાનમાં ચરતું તો ઈડી સીનું થઈ જશે સો તો ઈડી સો લાર્જ હર્ડ ઓફ ડિયર એક હરણનું મોટું ટોળું જોયું જે પેરેગ્રાફમાંથી લખવાનું છે ખાસ બાબત કહી દઉં તમને કે ધોરણ આઠની જેમ ધોરણ નવમાં મોઢે લખવાના પ્રશ્નો પૂછાતા નથી ધોરણ નવમાની અંદર ફક્ત ને ફક્ત પેરેગ્રાફ ઉપરથી જ પ્રશ્નો લખવાના હોય છે એટલે તમારે ખાલી વાક્ય રચના જ બનાવવાની રહેશે અંદર જવાબ તમને આપેલો જ હશે કોઈ મોઢે લખવાના પ્રશ્નો તમારે પૂછાતા નથી બરાબર એટલે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો લખવાની પ્રેક્ટિસ કરવાની રહેશે તો ચલો બીજો પ્રશ્ન જોઈએ વોટ ડીડ ઈડી સી તમારી પાસે પહેલો પેરેગ્રાફ છે કે ભાઈ ઈડીએ શું જોયું તો ઈડી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મેડો જે કમ્પ્લીટ પેરેગ્રાફ ની અંદર આપેલું છે તો હરણનું ટોળું જોયું લીલાછમ મેદાનમાં ચરતું હાઉ ડીડ અ ફિમેલ ચિત્તા કેચ અ ડિયર માદા ચિત્તાએ કેવી રીતે હરણને પકડ્યું તો તમને ખ્યાલ છે કે ભાઈ તે સરકતી સરકતી આ હરણો પાસે ગઈ અચાનક એને કૂદકો માર્યો અને એક હરણને પકડી લીધું તો શરૂઆત કરીએ અ ફિમેલ ચિત્તા વેન્ટ સાયલેન્ટલી વેન્ટ ઇટ ગોનું ભૂતકાળ ગઈ વેન્ટ સાયલેન્ટલી ધીમેથી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ ચરતા પ્રાણીઓ પાસે ગઈ પછી શું કર્યું એને સી લેફ્ટ તેને કૂદકો માર્યો જે પેરેગ્રાફમાં તમારે આપેલું છે કે ભાઈ સી લેફ્ટ એન્ડ કોટ લેફ્ટ એન્ડ કોટ કૂદકો માર્યો એન્ડ કોટ ડિયર તો જવાબ ફરીથી બોલું છું કે ફિમેલ ચિત્તા વેન્ટ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ અથવા તો ગ્રેઝિંગ ડિયર્સ સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર ચલો નેક્સ્ટ પ્રશ્ન વિથ હુમ ડીડ ધ ચિત્તા એન્જોય ધ ફેમિલી વિથ હુમ નો મતલબ થશે કોની સાથે ચિત્તા એન્જોય ધ મીલ પોતાનું ભોજનનો આનંદ માણ્યો માદા ચિત્તા ચિત્તા મતલબ અહીંયા આવે વારંવાર માદા ચિત્તા શબ્દ નહીં વાપરે પ્રશ્નની અંદર ચિત્તા મતલબ એક જ છે તો અહીંયા માદા ચિત્તાએ કોની સાથે પોતાના ભોજનનો આનંદ માણ્યો તો એના બે બચ્ચા બચ્ચા માટે શબ્દ હતો કપ્સ તો જવાબ શરૂ કરીએ ધ ચિત્તા ભૂતકાળ આપેલું છે તો ડીડનું શું થઈ જશે અહીંયા દૂર કરીશું તો એન્જોય ધ ચિત્તા એન્જોય ધ મીલ વિથ હર ટુ કપ્સ એન્જોય ધ મીલ વિથ હર ટુ કપ્સ ચલો પછી નેક્સ્ટ પ્રશ્ન વાય ડીડ ઈડી એન્વી ધ કપ્સ બચ્ચા ઉપર કેમ ઈર્ષ્યા કરી શિકારી છે તો જેનું નામ ઈડી હતું એને બચ્ચા ઉપર કેમ ઈર્ષ્યા કરી આપણી પાસે પેરેગ્રાફ છે કે ભાઈ કેમ ઈર્ષ્યા કરી કારણ કે આ જવાબ આપ્યો છે ધે ગોટ ધેર ફૂડ કેમ કે બચ્ચાને ખોરાક મળ્યો ખાવાનું મળ્યું વિધાઉટ એની એફર્ટ કોઈ પણ જાતના પ્રયત્ન વગર તો સ્ટાર્ટિંગ કઈ રીતે કરશો ઈડી એન્વીડ ધ કપ્સ બચ્ચા ઉપર ઈર્ષ્યા કરી બીકોઝ કારણ કે ધે ગોટ ધેર ફૂડ તેઓને ખાવાનું મળ્યું વિધાઉટ એની એફર્ટ કોઈ પણ જાતના પ્રયત્ન વગર બરાબર છે હવે આજે ત્રણ ચાર પેરેગ્રાફ મેં સમજાયા એમાં કેટલાક સમાનાર્થી શબ્દો આપેલા છે સિમિલર વર્ડ્સ સિનોનિમ્સ જેને કહીએ છીએ આપણે કવિ મેડોનો મતલબ થશે ફીલ્ડ મેદાન કપ્સ મતલબ બેબીઝ બચ્ચા કે યંગ વન્સ સ્પાર્કલ એટલે ચમકવું મતલબ શાઇન એનો ભૂતકાળ લખ્યું છે મેં શોન બરાબર સ્પાર્કલ નો મતલબ થશે શોન તો આ કેટલાક ત્રણ ચાર સ્વેલિંગો હતા હવે આજે પેરેગ્રાફ મેં તમને સમજાયો બરાબર એના પ્રશ્નો મેં કેટલાક મેન મેન સિલેક્ટેડ પ્રશ્નો અહીંયા લીધેલા છે બીજા પ્રશ્નો જે રહ્યા આના ટોટલી પ્રશ્નોના જવાબ સાથે હું તમને ગ્રુપમાં મૂકી દઈશ પ્રશ્નો અને જવાબ બંને જો તમારી પાસે કદાચ નવનીત હોય તો એની અંદર પણ પ્રશ્નો આપેલા હશે એના સ્પેલિંગો પણ એના આપ્યા હશે કદાચ સ્પેલિંગ ના હોય કે બુક ના હોય તો મેં તમને કીધી હતી શાળા મિત્ર એપમાં દરેક બુકો આપેલી હોય છે તો એ બુક જોઈને તમે એકવાર પાઠ રિફર કરવો અને બીજું પ્રશ્નો જે મેં અહીંયા લખ્યા છે એના કરતાં વધારે તમને પ્રશ્નો આપીશ અને ગ્રામરની બુક અને આપણી ટેક્સ્ટ બુક બંને અલગ અલગ બનાવવાની રહેશે એટલે ગ્રામરના ભેગું આ પ્રશ્નો કેવું લખતા નહીં હું તમને સ્પેલિંગ પ્લસ એના પ્રશ્નો જવાબ લખેલા તમને મોકલીશ બરાબર છે તો આશા રાખું છું કે તમને આટલા પાઠમાં ખ્યાલ આવ્યો છે પાઠની સ્ટોરી તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે કે ભાઈ પાઠમાં એકવાર ફટાફટ જે પેરેગ્રાફ છે અહીંયા તમને સમજાવું કે એક ભાઈ શિકારી હતો જૂની જાતિનો ઝાડ નીચે બેઠો હતો એને હરણનું ટોળું જોયું અચાનક એની નજર એક માદા ચિત્તા ઉપર પડી કે જે ટોળા તરફ જઈ રહી હતી એને કૂદકો માર્યો એક હરણને પકડી લીધું અને પછી એના બચ્ચા સાથે ભોજનનો આનંદ માણ્યો ત્યારે ઈડી જે આળસુ હતો શિકારી એના મગજમાં વિચાર આવ્યો અચાનક એની આંખો ચમકવા લાગી
કે ભઈ આ બચ્ચાને કેટલા નસીબદાર છે એને બેઠા બેઠા ખાવાનું મળ્યું. તો આ સ્ટોરીને આપણે આગળ વધારીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ગુડ બાય.